હારીસ મામલતદારના મોતનો મામલો પોલીસે લાશનું પંચનામું કરી પીએમ અર્થે હારીસ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી. ત્યાર બાજુ પીએમ કરવામાં આવ્યું. પીએમ બાદ મૃતદેહને બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાઈ. હારીસ પોલીસ મથકે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મામલતદાર દ્વારા 3 વાગે હારીસ મામલતદાર કચેરી ખાતે સ્થાનિક કર્મચારીઓને બોલાવ્યા હતા. આ ઘટનામાં મોત અંગે ગુંટાતું રહસ્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે છે. મામલતદારના આત્મહત્યાના પગલે પરિવારજનો સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મામલતદારનું આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે. સમગ્ર ઘટના શું છે, સુસાઇડ છે કે પછી કોઈ મોત કારણ નહીં હશે? હારીજ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વીઓ પટેલ સાહેબ નું આજરોજ સવારે આશરે 9:30 વાગે એમની કચેરી જે સરદાર સરોવર નિગમમાં હમણાં છેલ્લા થોડા સમયથી હારીજ મામલતદાર કચેરીથી એના 3rd માળે ધાબા ઉપરથી પડતું મૂકી અને સુસાઇડ કર્યું છે. જે બાબતે એમના નાયબ મામલતદાર શ્રીએ અત્રે પોલીસ સ્ટેશને જાણ કરી છે અને એ બાબતે અકસ્માત મોત હાલમાં હારીસ પોલીસ સ્ટેશન નોંધી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે. અને એમના જે ડેડ બોડી છે એને પેનલ ડોક્ટરથી ઇન્કવેસ્ટ કરવા માટે મોકલી આપી છે. સાહેબ જી, સાહેબ મૃતકના ખિસ્સામાંથી કે કોઈ સુસાઇડ નોટ કે એવું કંઈ મળી છે? શરૂઆતની હાલની તપાસમાં એમના ખિસ્સામાંથી કે બીજા કોઈ કપડામાંથી સુસાઇડ નોટ કે એવું કંઈ મળી નથી. પ્રાઇમરી કોઈ જાણવા મળ્યું છે આત્મહત્યા કરવાનું કારણ? હજુ સુધી જે તપાસ થઈ છે એમાં કારણ જાણી શકાય નથી, પરંતુ અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું. સાહેબ જે કચેરી ખાતે પહોંચ્યા ત્યાં કોઈ મિટિંગ કે એવું કંઈ હતું? એ હજુ અમને જાણવા મળ્યું નથી, કારણ કે અમે સવારથી આ જે બનાવ બન્યો છે એના પછીથી આનો હાલને એમના જે ઇન્કેસ નાના બધું છે એમાં એન્ગેજ છીએ, એટલે એ બાબતે સંપૂર્ણ તપાસ થશે. સર, આમાં સુસાઇડ કર્યું છે તો સુસાઇડ કરવા પાસે કારણ કે પછી કોઈ અન્ય ટેન્શનમાં એવું કોઈ તપાસમાં બહાર આવ્યું છે? કોઈ તપાસ કોઈ અન્ય અધિકારીઓની આમાં તપાસમાં પૂછવામાં આવ્યું છે કે? હજુ પ્રારંભિક તપાસ હમણાં તો અહીંયા અકસ્માત મોત દાખલ થયેલી છે, એટલે પ્રારંભિક બેઝ ઉપર હાલ તપાસ થઈ રહી છે, ચાલુ છે, ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તપાસમાં સર પરિવારનો કોઈ નિવેદન લેવામાં આવશે, કોઈ ઉચ્ચ અધિકારીના નિવેદન લેવામાં આવશે, પોલીસ કઈ કડી ઉપર આગળ વધવાની છે? અમને જે પણ માહિતી મળશે એ મુજબ તમામ નામે નિવેદન આપીશું. સાહેબ, નોકરીનું કોઈ એવું પ્રેશર હતું કે કોઈ ઇન્ટરવ્યુ પ્રેશર કોઈ જાણવા મળ્યું છે? એ પણ તપાસ દરમિયાન જો જણાશે તો એ માટે પણ ઊંડાણપૂર્વક તપાસ કરો. સાહેબ, આજ રવિવારે તો કઈ મિટિંગ બોલાવવામાં આવી હતી કે આજે આવવાનું કારણ શું હતું મામલતદારશ્રીનું? હજુ એ અમે જાણી લઈશું. મામલતદારશ્રી એમની પ્રાઇવેટ ગાડી લઈ અને કચેરી આવે. આજે સંપૂર્ણ તપાસ જે છે તે કેટલા દિવસમાં પૂર્ણ થશે? અને આ તપાસ વસ્તુ એ ઊંડાણપૂર્વકની તપાસ કરવાની હોય એટલે લાંબી ચાલી શકે. ઓકે સર. સાહેબ, મોબાઈલ માંથી કોઈ પ્રારંભિક તપાસ ઉપર છે, છેલ્લો ફોન તમામને ઊંડાણપૂર્વક તપાસ થશે. એમનો મોબાઈલ નંબર, એમનો કઈ એક આઈડી કા અને જે કંઈ ઇન્સ્ટાગ્રામ પતા છે, જે કંઈ ફેસબુક હશે, એ તમામની ઊંડાણપૂર્વક તપાસ થશે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.